વિદ્યાર્થીઓમાંના જ એકલો શાળામાં આ સુરક્ષિત ના હતો, પરંતુ શિક્ષણના મંદિરમાં શિક્ષક ચોલું પહેરીને બેઠેલા રાક્ષસો કઈ રીતે બાળકો પર કહેર વરસાવે છે, એવો બીજો કિસ્સો સુરતની લિટલ સ્ટાર શાળામાં પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકે હોમગાર્ડના કારણને જવાબદાર ઠેરાવી બાળકને લાકડી ઢીક મૂકીનો માર મરાતા કસાય શિક્ષક થઈ ગયા સીસીટીવી કેમેરામાં કેદ. બાળકને માર મારનાર શિક્ષકને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. કોઈ બાળકની પીઠ પર માર મારવાના નિશાન જોઈને લોકોનું હૃદય દ્રવી ઉઠે છે. સવાલ એ ઊભો થાય છે કે કોઈ બાળકને કોણ આટલી ક્રૂરતાપૂર્વક માર મારી શકે છે. કોઈ આરોપીને જેમ પોલીસે સજા આપે એવી ક્રૂર સજા એક શિક્ષકે ફૂલ જેવા નાના કોમળ બાળકને આપી છે. 8 વર્ષના બાળકને શિક્ષકે જાનવરની જેમ માર માર્યો એ જગ્યા હતી શિક્ષાનું મંદિર શાળા. આ એ જ જગ્યા છે કે જ્યાં માતા પિતા બાળકને સુરક્ષિત સમજે છે. શિક્ષણના મંદિરમાં બિરાજમાન થયેલા શિક્ષક રૂપે કેટલાક રાક્ષસો બાળકો પર કેવો જુલ્મ કરે છે એનું એક ઉદાહરણ સુરતની લિટલ સ્ટાર સ્કૂલમાં જોવા મળ્યું છે. ધોરણ 4માં ભણતા 8 વર્ષના માસૂમ બાળકને ટીચરે લાત ઘૂસા અને દંડા વડે ફટકાર્યો હતો. બાબત એટલી જ હતી કે વિદ્યાર્થી ઇંગ્લિશનું હોમવર્ક કર્યું ના હતું. ટીચર નેના પટેલની આ રાક્ષસી કૃતિ સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરામાં સાફ સાફ દેખાઈ આવે છે કે ટીચર 8 વર્ષના બાળકને વાળ ખેંચીને જ્યાં સીસીટીવી ટીચર અને બાળક બંને ના આવે એવી જગ્યા પર ખેંચીને લઈ જતી નજરે ચડે છે. આ ટીચર બાળકને 1 મિનિટ સુધી કન્ટિન્યુ માર મારે છે. આટલું જ નહીં, હાથ અને પગથી સંતોષ ના થતા નજીકની બેન્ચ પર પડેલી લાકડી વડે માર માર્યો. આ ઘટનાથી બાળક ડરના કારણે પોતાના પિતાને પણ આ ક્રૂરતાની જાણ કરી ના હતી. શિક્ષણના જ મંદિરને નર્ક બનાવનારી ટીચર નેનાને પોલીસે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી છે. પરંતુ આ નાના કોમળ હૃદયવાળા બાળકના મનમાં શાળાએ જવાનો ડર બેસી ગયો છે. બાળકના પિતાએ જણાવ્યું હતું કે શાળાએથી ઘરે આવીને મજાક મસ્તી કરનારો પોતાનો પુત્ર એકદમ સુમસામ થઈને કેમ બેસી ગયો છે, અને જ્યારે સ્કૂલ યુનિફોર્મ બદલવાનું કહેવામાં આવ્યું ત્યારે બ્લેક શર્ટ કાઢવાની સાથે જ માતા પિતાને બાળકની પીઠ પર કોઈ લાકડી કે દંડા વડે માર મારવાના નિશાન નજરે ચડ્યા હતા. આજે પણ આ બાળક મારના ડરના કારણે કંઈ પણ બોલી શકતો નથી. ત્યારે બાળકના માતા પિતાએ બાળકને જાનવરની જેમ માર મારનાર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ સાથે શાળાના તંત્રને પણ આ ટીચર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી નાના બાળકો પ્રત્યે થઈ રહેલી આવી ક્રૂરતાથી એવું સાબિત થાય છે કે બાળકો આજકાલના શિક્ષણના મંદિરમાં સુરક્ષિત નથી. ત્યારે આ બાળકોની સુરક્ષાની ચિંતા માતા પિતાને સતાવી રહી છે. સ્પેલિંગ, ખાલી સ્પેલિંગ ની બાકી છે. ક્યા કહા મેમ ને? મેમ ને ક્યા કહા આપકો? ફિર બોલા મેમ ને? ફિર ક્યા કિયા મારા આપકો? કેસે? લાકડી સે. ઓર? ઓર લાત મારી. તો આપ રો રહે છે? ક્યા કહા મેમ કો? આપને કુછ કહા? આપને મેમ સે કહા મત મારો? કેતન દિનેશભાઈ સોલંકી. કેતનભાઈ, આપના બચ્ચા કોણ સી સ્ટેન્ડર્ડ મે પડતા હે? ઓર કલ જબ સ્કૂલ સે લોટા તો ઉસકી સ્મૃતિ ક્યા થી ક્યા બતાયા ઉસને? ઓ અપના ફર્સ્ટ સ્ટેન્ડર્ડ મે પડતા હે. ઓર જબ વો ઘર પે આયા તો બહોત ઉદાસ થા, નર્વસ હી થા. મે ઉસકો 7 બજે રખ કે ગયા ઓર 11:30 બજે એસે લેકે જાતા તો વો નર્વસ હી થા. કલ ખાના ભી નહી ખાયા, ના ઉસને મૂવી દેખી, ના મોબાઈલ મે ગેમ ખેલે, મોબાઈલ તક નહી માંગા કલ. તો ઉસકે વજહ હમે એસા લગા શાયદ ગણપતિ કા તહેવાર થા, થકા ભાગા હોગા તો આરામ કર રહા હે તો, લેકિન હમે કોઈ ઇતના ખ્યાલ નહીં કિયા. દુપહેર મેં સો કે બિના બતાયા, ખાના ભી નહીં ખાયા. ફિર જબ રાત કો થોડા બહોત નોર્મલ ખાના ખાયા ઓર ઉસકે બાદ મેં જબ સોએ ના તો કપડે ચેન્જ નહીં કરા થા. તમને જબરદસ્તી ઉસકે કપડે નિકાલે તો નિકાલી નહીં રહા થા. ફિર હમને થોડા ઉસકો શાંતિ સે ઉસકો પૂછા, ક્યા હુઆ, કુછ લગા હોગા તો બતા, મેં કુછ નહીં કરૂંગા એસા કરકે. તબ ઉસને કપડે ચેન્જ કિયે, જબ ઉસકે કપડે નિકાલે ગયે તબ પતા ચલા કે ઉસકે પીઠ કે ભાગ પે બહોત જ્યાદા નિશાન હૈ. તબ જાકે હમકો પતા ચલા કે ભાઈ ઇસકો કઈ લગા હૈ. તબ હમને ઉસકે બહોત પૂછને કે બાદ ઉસને બતાયા કે ભાઈ ઇસકો સ્કૂલ મેં ટીચર ને મારા હુઆ હૈ. ક્યા કહેંગે ઇસ તરહ જિસ તરહ ટીચર આપકે માસૂમ કો ઇતને બુરી તરીકે સે મારતી હૈ? હમને ઉસકો પૂછા તો વો બતા રહા થા કે ભાઈ ઉસને હોમવર્ક થોડા કમ કિયા હુઆ થા, ઉસકે ચલતે ટીચર ને ઉસ પે ઇતના હાથ ઉઠાયા. બાકી અગર મેં કે નહીં આવું તો મેરા બચ્ચા હો યા કિસી કા ભી હો, ટીચર કો કોઈ ભી ટીચર હો ઇસ તરહ સે નહીં મારના ચાહિયે. પહેલે ઉસે હાથ સે મારા ગયા, ફિર ડંડે સે મારા ઉસે,
और फिर जब डंडे से मारने से जब वो नीचे गिर गया तो उसको लातों से भी मारा टीचर। हर्षद भाई, ये जानना चाहते स्कूल में टीचर ने एक बच्चे को मारा, उसको लेकर आपका क्या एक्शन होगा और वजह क्या बताई है टीचर? अच्छा, मुझे पता चला है कि एक टीचर ने लड़के को मारा है, उनकी वजह शायद कुछ होमवर्क या कुछ ऐसी कुछ बात बता रहे थे। एक्चुअली हमने टीचर्स को भी बुलाया है और टीचर्स से भी हम इंक्वायरी कर रहे हैं, और पेरेंट्स भी हमारे साथ है, वो हमारे मित्र ही है और उनके क्लास में ही पढ़ता है। तो पेरेंट्स ने मेरे को बताया था कि टीचर्स ने मारा है, लेकिन ये जो मारा है इसके लिए हमें बहुत दुख है, क्योंकि ऐसे घटना में बच्चे को मारना नहीं चाहिए। क्योंकि हम तो हर बार बोलते हैं कि पेरेंट्स या गार्जियन को बुलाकर उनसे बातचीत करना चाहिए, और जो भी शिकायत है तो उनको लिखित में लिखकर उनसे सॉल्व करा देना चाहिए। लेकिन जो टीचर ने जो किया है वो पूरा गलत है और ऐसा नहीं होना चाहिए। सर, वजह कोई भी हो, होमवर्क हो या शरारत हो, लेकिन अगर टीचर इस तरह से बर्बरता से अगर बच्चे को मारती है तो क्या अब आपका एक्शन होगा टीचर? तो इसके लिए अभी क्या है कि हम तो हर बार बोलते ही है टीचर को कि भी मारना नहीं है। अभी ये टीचर्स ने मारा है तो उसके सामने हम मतलब शिक्षक के सामने शिक्षात्मक पगला लेंगे, और टीचर्स को हम मतलब क्या है कि हमारा मैनेजमेंट इस पर सोच कर ये पगला लेने के लिए तैयार है, और हम बच्चे का भी थोड़ा ख्याल रखना चाहते हैं, क्योंकि बीच में से बच्चे का बाकी बच्चे का भी अभ्यास खराब ना हो, पढ़ाई खराब ना हो, वो देखकर कोई कड़क एक्शन लेने के लिए हम तैयार हैं। सर, आपका ऐसे सॉफ्ट कॉर्नर नहीं है टीचर? नहीं नहीं, किसी के सामने हमें सॉफ्ट कॉर्नर नहीं है, क्योंकि इसमें क्या है कि ऐसा हम चलाते ही नहीं। टीचर्स को हम मतलब क्या है कि डायरेक्ट उसको मतलब क्या है कि हम मतलब रेजिग्नेशन लेटर भी ले सकते हैं, लेकिन अभी उनको बुलाकर क्या बात है वो हमें अभी पता नहीं है, लेकिन उसके सामने जरूर से हम एक्शन लेंगे, ये जरूर।